રાજકોટમાં એલઆરડીના બોગસ કોલ લેટર્સના આધારે ભરતીનું કૌભાંડ પકડી પડાયું છે। 2021ના નિમણૂક પત્રના આધારે ભરતીનો પ્રયત્ન થયો હતો। પોલીસે કરી શખ્સની અટકાયત, કોલ લેટર શંકાસ્પદ જણાતા પોલીસે જાણ કરાઈ હતી। એલઆરડી ભરતી કાંડમાં ખુલાસો, ચોટીલાના બે શખ્સોએ આછળ્યું કૌભાંડ। 28 નાપાસ ઉમેદવારના બોગસ કોલ લેટર બનાવાયા હતા। પોલીસે અટકાત કરેલા ચાર શખ્સોની કરી પૂછપરછ। એક કોલ લેટરના 4-5 લાખ રૂપિયા વસૂલાતા હતા, બજેટિયાને મળતા હતા 50,000 રૂપિયા। એલઆરડી ભરતી કૌભાંડમાં ડમી ઉમેદવારો વિવિધ ટ્રેનિંગ સેન્ટરમાં થવાના હતા હાજર, પરંતુ નામ વેરીફાઈડ ન થતા કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો। પ્રથમ પ્રદીપ મકવાણા બોગસ કોલ લેટર સાથે ઝડપાયો હતો। ભરૂચના જંબુસરની ખાનગી કેમિકલ કંપનીમાં લીકેજ, બ્રોમિલ નામનું કેમિકલ લીકેજ થતા ભાગદોડ મચી હતી। અનેક કર્મચારીઓને કેમિકલ લીકેજની અસર થવાની શક્યતા, સ્થાનિકોમાં પણ પ્રસરી ચિંતા। આકાશમાં બ્રોમિલ કેમિકલના ગોટે ગોટા જોવા મળ્યા હતા। રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। શાળાઓમાં રિઝલ્ટ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરાઈ છે। 2009ના પરિપત્રને રદ કરાયો છે। હવે શાળાઓની ગ્રાન્ટ પર પરિણામને આધારે કાપ નહીં મૂકી શકાય। ગુજરાતમાં અંદાજે 3500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ કાર્યરત છે। ગ્રાન્ટેડ શાળાઓ વિશેના રાજ્ય સરકારના નિર્ણયને શાળા સંચાલક મંડળે વધાવ્યો છે। પ્રમુખ ભાસ્કર પટેલે ખુશી વ્યક્ત કરી છે, કહ્યું કે પરિણામ આધારિત ગ્રાન્ટથી સંચાલકોને થતું હતું ખાસું નુકસાન, સીધી ગ્રાન્ટથી શિક્ષણની ગુણવત્તા પર અસર નહીં પડે તેવો પણ તેમણે દાવો કર્યો છે। ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખના ભથ્થામાં વધારો કરાયો છે। છેલ્લા ઘણા સમયથી ભથ્થાની કરી હતી માંગણી, હવે 80,000ના બદલે 1,30,000 ભથ્થું મળવાપાત્ર છે। ગાંધીનગરમાં કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંત પટેલની રજૂઆત, કેટલાક મળતિયા અધિકારીઓ સ્પર્ધા વગર સીધા ટેન્ડર અપાતા હોવાનો આક્ષેપ। માહિતી એજન્સીઓને સીધો લાભ આપવા, વેબસાઇટ પર ટેન્ડર વિશે માહિતી ન મુકાતી હોવાનો પણ દાવો કરાયો છે। રાજ્યમાં બોગસ બિલિંગ કૌભાંડો બાદ કેન્દ્રીય જીએસટી વિભાગની કાર્યવાહી, જીએસટી કમિશનર સહિત 25 જેટલા અધિકારીઓની કરાઈ બદલી। સ્થાન ફેરનો ઉદ્દેશ કરચોરી અટકાવવા અને કરચોરો પર સકંજો કસવાનો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નશાયુક્ત સિરપનો જથ્થો પકડી પાડવાનો મામલો, સિરપ મહારાષ્ટ્રના નંદુરબારમાં બનતી હોવાની તપાસમાં સામે આવી વિગતો। પોલીસે ફેક્ટરીમાંથી રહેલો 1.50 કરોડની કિંમતના જથ્થાને સીલ માર્યું છે। 10 લોકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે। સુરતમાં 3 વર્ષના બાળક પર શ્વાને કર્યો હુમલો, શ્રમિક પરિવારના બાળકને 3 શ્વાને ભર્યા બચકા, બાળકને સારવાર માટે ખસેડવું પડ્યું છે। ઉધનાના પટેલનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પોસ્ટર વિવાદ આવ્યો સામે, કાપડ વેપારીઓને ચૂનો ચોપડી, ફરાર થનારા ભેજાબાજના માર્કેટમાં લાગ્યા ફોટોગ્રાફ। અત્યાર સુધી વેપારીઓ ગ્રુપમાં ચીટર્સના ફક્ત નામ શેર કરતા હતા। તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને ડોલમણમાં પડ્યો વરસાદ। વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। નવસારીમાં 2 દિવસના વિરામ પછી ફરી વરસાદી વાતાવરણ, શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। શહેરના બંકોડિયા સ્ટેશન રોડ, જલાલપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। નવસારીમાં પણ જલાલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ, એરુ ગામ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો છે। વાવણી બાદ વરસાદથી ખેડૂતોમાં હરખની ભેગી છે। મહેસાણા જિલ્લામાં 2 દિવસ નર્મદાનું પાણી નહીં મળે, 24 અને 25 ઓગસ્ટે પાણી કાપ। મહેસાણા, બેચરાજી, ચાણસ્મા, જોટાણા તાલુકાના 189 ગામડાઓને અસર પડશે। દરો યોજના ફેઝ 1નું કેનાલ સાથે જોડાણ થવાની કામગીરીના પગલે આ પુરવઠો અટકાવી દેવાશે। વલસાડમાં 2 લોકોના ડેન્ગ્યુથી મોત થયા છે। સેલવાસનો યુવક અને વાપીના વિદ્યાર્થીનું અવસાન થયું છે। છેલ્લા 1 મહિનામાં ડેન્ગ્યુના 20 જેટલા કેસ સામે આવ્યા છે। જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દાદરાનગર હવેલીમાં અંદાજે 150 દર્દી સામે આવ્યા હતા। સુરતની સિવિલ હોસ્પિટલમાં 50% દવાની અછત સર્જાય છે ઘટ। હોસ્પિટલમાંથી દર્દીઓને દવા ન મળતી હોવાથી બહારથી ખરીદી પડે છે દવાઓ। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં દવાનો જથ્થો ઘટતા હાલાકીનો માહોલ છે।
वलसाड जिल्लाना दरियाकांठा विस्तारोमां पोलीसनुं सर्च ऑपरेशन, सागर सुरक्षा अंतर्गत दरियाकांठे पोलीसनुं पेट्रोलिंग, दरियामां गैरकायदेसर प्रवृत्ति विशे माहिती मेळववा रखाई रही छे नजर, माछीमारोनी सुरक्षाने लक्षीने बे दिवस तपासनुं आयोजन। सूरतना महुवामां बे एसटी बस वच्चे टक्कर थई गई छे। आंगलधरा गाम पासे आने सामे टकराई हती बस, 7 जेटला मुसाफरने इजा पहोंची हती। अकस्मात सर्जनारा बे युवकोने स्थानिकोए पकड़ी पाड्या। कार चालक अने कार में सवार युवकोने पोलीसना हवाले कराया हता। आ दरमियान में नवीराओने बचावा अन्य शख्स पहोंच्यो हतो। हाजर लोकोए आ शख्सने पण भगाड़ी मूक्यो हतो। अमदावादमां विद्यार्थिनीओने अश्लील मैसेज करनार शिक्षक दोषी ठेरवायो छे। सेंट झेवियर्स स्कूलनो शिक्षक रविराज चौहान गुनेगार साबित थयो छे। शिक्षकनी सजा विशे स्कूल संचालक लेशे निर्णय। नवमा धोरणनी विद्यार्थिनीओने इंस्टाग्राम पर मोकल्या हता अभद्र मैसेजीस। अमदावादना शाहीबाग पोलीस कंट्रोल रूमने मळ्या अजाण्या फोन कॉल्स। 15 दिवसीय अज्ञात शख्स फोन पर बोले छे अपशब्दो। कंट्रोल रूमना पीआईए नोंधावी फरियाद। अगाउ पण आ प्रकारनी फरियाद नोंधाई चूकी हती। अमदावादमां मेट्रो प्रोजेक्टना फेज टूनी कामगीरी पूरजोशमां। दिवाळीना अंत भागमां महात्मा मंदिर सुधी ट्रायलनी तैयारीओ। मार्चमां मोटेराथी इन्फोसिटी रूट पर ट्रायल लेवाशे। कामकाज पूरू थया बाद अन्य कोई खामीनी चकासणी पण करवामां आवशे। वेबसाइट हैक करी टिकट खरीदवानुं कौभांड करनारनी धरपकड़। बुकिंग एजेंसीनी वेबसाइट हैक करी आचरी हती छेतरपिंडी। मात्र एक रूपिया लेखे बुक करी हती 45 एर टिकीट। हरियाणानो युवक यूट्यूब परथी शीख्यो हतो हैकिंग। गांधीनगरमां विश्व हिंदू परिषदे मामलतदारे आप्युं आवेदनपत्र। माणसामां बांग्लादेशी नागरिको गैरकायदे वसवाट करता होवानी आशंका। गामनी शांति डोहवानो प्रयत्न करता होवानो आरोप। खोटा पुरावा बन्या होवानी पण शक्यता दर्शावाई छे। योग्य तपास करवानी पण मांगणी छे। भावनगरनी सरटी हॉस्पिटलमां मोटुं कौभांड। भूतिया कर्मचारीओथी सरकार साथे लाखो रूपियानी ठगाई। कागळ पर 210 सुरक्षा कर्मचारीओ सामे फरज पर मात्र 110 गार्ड। केटलाक कर्मचारीओ एक साथे बे जग्याए कामकाज करता होवानो पण खुलासो सामे आव्यो छे। जामनगरमां बेंकमां लेडीज वॉशरूममां स्पाई कैमेरो मूकवानो केस। पंजाब नेशनल बेंकना इन्चार्ज मैनेजरनी धरपकड़। दरेडनी शाखा बेंकना मैनेजर सामे नोंधाई हती फरियाद। गुनो नोंधाया बाद आरोपी रजा पर उतरी गयो हतो। पोलीसे रजा केन्सल करावीने करी कार्यवाही। ओमानमां फसायेली भरूचनी महिला आवशे भारत परत। स्थानिक भारतीयोनी मदद परत मोकलशे। पोलीसे फ्लाइटमां बेसाडवानी व्यवस्था करी आपी छे। विदेश मोकलता एजेंटनी चुंगालमां फसाई हती आ महिला। પાટણમાં બિદરમી યુવકે યુવતીને ફસાવી પીડિતાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ। ઓળખ છુપાવીને અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। હકીકત સામે આવતા યુવતીએ સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો। યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે। સુરતમાં સચિનજી આઈડીસી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મનો કેસ। આરોપી સલમાનને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા। ઉન વિસ્તારમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું, આચર્યું હતું દુષ્કર્મ। પીડિતાની માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ। અમદાવાદમાં ચંદ્રયાન 3ની લેન્ડિંગ લાઈવ બતાવવામાં આવશે। સાયન્સ સિટીમાં ખાસ આયોજન। ચંદ્રયાનની સફળતા જોવા માટે લોકો ઉત્સુક છે। યુવાઓમાં ખાસ રોમાંચ જોવાઈ રહ્યો છે। અમદાવાદમાં ચંદ્રયાન 3ના લેન્ડિંગ મુદ્દે લોકોમાં ઉત્સાહ। સાયન્સ સિટી ખાતે યોજવામાં આવ્યા વિવિધ કાર્યક્રમો। વિદ્યાર્થીઓને રોકેટ બનાવવાની અપાઈ તાલીમ। એક સાથે 100 રોકેટ બનાવી કરવામાં આવશે લોન્ચ। આ સાથે જ સિગ્નેચર મેસેજ કેમ્પેઇન પણ યોજવામાં આવશે। ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ માટે દેશમાં ઠેર ઠેર પ્રાર્થનાઓ શરૂ। ઇસરોનો પ્રયાસ સફળ થાય તે માટે દેશના કરોડો લોકો પ્રાર્થના કરી રહ્યા છે। અમદાવાદમાં પણ અલગ અલગ સ્થળે પ્રાર્થનાનો દોર શરૂ કરાયો છે। જામનગરમાં હરિયા સ્કૂલમાં ચંદ્રયાન 3નું પ્રદર્શન। 50 કિલો રંગનો ઉપયોગ કરી 7 ફૂટનું રોકેટ સાથે જોડાયેલું યાન તૈયાર કરાયું છે। 37 વિદ્યાર્થીઓએ 3 કલાકમાં બનાવ્યું ચંદ્રયાન। ચંદ્રયાન 3ની સફળતાના લાઈવ દ્રશ્યો માણવા માટે રાજકોટમાં પણ આયોજન। વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે ઉત્સવ જેવો માહોલ। રાજકોટ માધાપર સાયન્સ સિટીમાં ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે। સુરતમાં વિદ્યાકુંજ સ્કૂલમાં પૂજા કરાઈ। ચંદ્રયાન 3ની સફળતા માટે કામના કરાઈ છે। વિદ્યાર્થીઓએ કર્યા હતા હનુમાન ચાલીસાના પાઠ। ચંદ્રની ધરતી પર ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ થાય તેવી કામના કરી હતી।
चंद्रयाननी सफलता माटे सूरत में उत्साहनो माहौल। कामरेजनी विशेष वशिष्ठ विद्यालय में खास कार्यक्रम। विद्यार्थीए चंद्रयाननी सफलता माटे प्रार्थना पण करी हती। अमदावादना धंधुकानी शाळा में ताळाबंदी। ऊंचडी गामनी शाळा में शिक्षकोनी घट सामे गामना लोकोमां रोषनो माहौल। अंदाजे 200 जेटला विद्यार्थीओ वच्चे मात्र 2 शिक्षकों कार्यरत। लोकोए रजूआतो करी होवा छतां कोई निराकरण नथी आव्युं, आक्षेप कर्यो छे। गुजरात राज्य नागरिक पुरवठा विभाग नु ऑनलाइन सर्वर 2 दिवसथी ठप। रेशन की दुकान में पुरवठानु वितरण खोरवायु। सरकारी कचेरी में पण टेक्निकल क्षति। रेशन कार्ड की तमाम सुधारा वधारा की कामगीरी अटकी गई छे। वडोदरा में पादरा जंबूसर हाईवे की खस्ता हालत। मुख्य प्रधान सुधी पहुंची फरियाद। स्वागत ऑनलाइन कार्यक्रम में शख्से करी रजूआत। रस्ता में पड़ेला खाड़ाओं कारण अकस्मात नो भय होवानी पर बात मुकी थी। वारंवार रजूआतों बाद पण तंत्र कामगीरी न करतु होवानो आक्षेप छे। मेहसणा में बीजापुर में सरकारी तुबेर दाळ सगे वगे करवानी घटना। बारदान सरकारी परंतु दाळ सरकारी छे के नहीं ते विषय असमंजस। गोडाउन संचालके मामलतदार ने आप्यो रिपोर्ट। मध्यान्ह भोजन योजना ना 4 केन्द्रों पर 1000 किलोग्राम अनाज की घट सामे आवी हती। ओबीसी अनामत मुद्दे झवेरी कमिशन रिपोर्ट बाद सरकार हरकत में आई है। सीएमए सांजे बोलावी है बैठक। कमिशन रिपोर्ट की करशे समीक्षा चर्चा। कमिशन की भलामणों पर अभ्यास करवा माटे सरकारे बनावी हती कमिटी। हवेथी अधिकारीओए नेताओना फोननो तरत आपवो पड़शे जवाब। राज्य सरकारे परिपत्र बहार पाड्यो छे। मिस कॉल बाद तरत वळतो कॉल करवो पड़शे। अधिकारीओ गांठता न होवानी धारासभ्यो अने सांसदोए फरियाद करी हती।